જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા ચિત્રાવલી સાથે. ગાયત્રી નો મહિમા અપાર છે તે આ મત્સ્ય લોક ની કામધેનુ છે. જગત માં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતા ની કૃપા થી દૂર ન થઈ શકે. જગત માં કોઈ એક વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહી છે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણ, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ગાયત્રી ચિત્રાવલી. શારીરિક કષ્ટોમાંથી મુક્તિ. માંદગી જેમ જ અશક્તિને કારણે જ મનુષ્યને અનેક પ્રકારના કાયા કષ્ટો ભોગવવા પડે છે. બીમારીનું મૂળ કારણ આહાર વિહારનો અસંયમ જ છે. અનિયમિત જીવન, અયોગ્ય ખોરાક, આળસ, અતિ પરિશ્રમ, ઇન્દ્રિયોનો અસંયમ, ચિંતા, અસ્વસ્થતા તથા મનોવિકાર વગેરેને કારણે અનેક બીમારીઓ પેદા થાય છે. વારસાગત, જન્મજાત અથવા પ્રારંભને કારણે થયેલા રોગો સિવાયના બાકીના બધા જ રોગોથી મનુષ્ય ઈચ્છે તો દૂર રહી શકે. પોતાની શારીરિક અને માનસિક તંદુરસ્તી તરફ સજાગ તેમજ કર્તવ્ય પરાયણ રહીને સરળતાપૂર્વક દીર્ઘ જીવન તથા આરોગ્ય પ્રાપ્ત કરી શકાય છે. ગરીબ માણસો અભાવવાળા હોવા છતાં પણ જો નિરોગી અને દૃષ્ટ પુષ્ટ કરી શકતા હોય તો સગવડવાળા માણસોને માટે નિરોગી ન રહેવાનું કોઈ જ કારણ નથી. પ્રકૃતિના નિયમોનો અવગણના કરીને અકુદરતી જીવનને જીવવાના કારણે શરીરની જીવન શક્તિ ઘટી જાય છે અને અશક્તિ, થાક, દુર્બળતા અને ઉદાસીનતા વગેરે આપણા જીવનને ઘેરી રહે છે. જરા સંકો પણ કોઈ આઘાત લાગતો શરીર બગડે છે અને બીમારીના શારીરિક કષ્ટો ઉપરાંત ધનહાનિ, ચિંતા, ઘરવાળાઓને હેરાનગતિ અને એવા અનેક અનિચ્છનીય પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે. બીજાઓને પણ ચેપ લાગી જવાનો ભય રહે છે. અશક્ત માણસ પણ એક રીતે બીમાર જ ગણાય. ભલે તે રોગીનો માપક પથારી વંશ ન રહેતો હોય પણ કોઈ રચનાત્મક કે ઉત્સાહવર્ધક પુરુષાર્થ, ઉન્નતિ અથવા કમાણીની વ્યવસ્થા તો તે કરી શકતો નથી. અકુદરતી અને અસંયમી રહેણીકીરી તથા આહાર વિહારથી દૂર રહીને માણસ આ દુઃખમય સ્થિતિમાંથી બચી શકે છે. પણ આ તો જ્યારે મનુષ્યના વિચારો, સ્વભાવ અને કાર્યોના યોગ્ય માત્રામાં સત્વગુણ વધી જાય છે ત્યારે જ થઈ શકે. ગાયત્રી ઉપાસના ફળ રૂપે સાધકમાં સ્વાભાવિક રીતે જ સત્વગુણની વૃદ્ધિ થતી રહે છે અને તેના સ્વભાવમાં અસંયમને સ્થાન રહેતું જ નથી. એથી આપોઆપ જ તે બીમારી કે અશક્તિથી દૂર રહે છે. જે રોગો લાંબા સમયથી શરીરમાં ઘર ગાલીને બેઠા હોય, ખૂબ દવા દારૂ કરવા છતાંય તે મળતા ન હોય, તે ગાયત્રી ઉપાસનાથી દૂર થઈ જતા જોવા મળ્યા છે. અસાધ્ય રોગના ભોગ બનેલાઓ અને મોતના મોહ સુધી પહોંચી ગયેલા લોકો પણ ચમત્કારિક રીતે સ્વસ્થ થઈ ગયેલા જોવા મળ્યા છે. સાધકો દ્વારા શરીરમાં સત્વગુણની વૃદ્ધિ કરવી એ એક રામબાણ ઈલાજ છે. એના જેવા સચોટ ઈલાજ ચિકિત્સાના કોઈ પણ શાસ્ત્રમાં મળી શકે નહીં. જય ગુરુદેવ. હરી શ્રીરામ શર્મા આચાર્ય. ગાયત્રી પરિવાર જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરશે. ઋષિ ચિંતન ચેનલમાં પધારવા બધા.